સવારે 10 વાગે એપીએમસી ડીસા ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના 270 લાભાર્થીઓએ લાભ લીધો હતો. ગત વર્ષમાં રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળો થકી ગરીબ લાભાર્થીઓને મળવાપાત્ર લાભ સીધે સીધો આપવાનો સફળતાપૂર્વક પ્રયત્ન કરેલ છે. ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનો મુખ્ય આશય છેવાડાના નાગરિકો સુધી સરકારી સહાય સીધે સીધી પહોંચાડવાનો રહેલો છે. તેના ભાગરૂપે ચાલુ વર્ષમાં તારીખ 3/1/2019 ગુરુવારના રોજ 10 વાગે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકામાંથી 270 લાભાર્થી છે, જેમાંથી 2 લાભાર્થીને સ્ટેજ પરથી લાભ આપવામાં આવે છે. કાંકરેજ તાલુકાથી લાભાર્થીઓ માટે બસ દ્વારા ડીસા ખાતે લઈ જવામાં આવે છે. શ્રીમતી કે એસ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ગરીબ કલ્યાણ મેળામાં પરબત પટેલ રાજ્યકક્ષાના મંત્રી તેમજ સંદીપ સાગલે, જિલ્લા કલેક્ટર બી એમ શાહ, જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેનાર છે. સરકારશ્રીના ગરીબોના આર્થિક ઉત્થાન માટેના મહત્વલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્યાણ મેળો 2019 કાંકરેજ તાલુકાના અમારા કુલ લાભાર્થીઓ 270 છે, જેને અમે મેળાના દિવસે ડીસા તાલુકાએ ડીસા એપીએમસી ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સહાય આપવામાં આવશે. એમાં કુલ 7 યોજનાઓ છે. ગેસ કનેક્શન આપવાની યોજના, પ્રેશર કુકર, માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઈ મામેરુ નાણાકીય સહાય, બીસીકે 31 માનવ ગરિમા યોજના અને માનવ ગરિમા યોજના, આ બધી યોજનાઓના થઈને અમારી પાસે કુલ 270 લાભાર્થીઓ છે. એમાંથી મુખ્ય સ્ટેજના લાભાર્થીઓમાં અમારા કાંકરેજ તાલુકામાંથી 2 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જે મુખ્ય સ્ટેજ ઉપર મંત્રીશ્રીના હાથે, મંત્રીશ્રીના હસ્તે એમની સહાય મેળવશે. અને બાકીના જે છે એ બધાને અમે લોકો એસટી બસમાં જે તે ગામેથી ડીસા મુકામે લઈ જઈશું, એમના માટે ફૂડ પેકેટ, પાણીની પણ વ્યવસ્થા કરી છે અને એ લોકોને ત્યાંથી સહાયનું ચૂકવણું કરી અને પરત એમના ગામે પાછા મોકલી દેવામાં આવશે. જે હર્ષી વાઘેલા સાથે ગુજરાત ન્યૂઝ કાંકરેજ.